જવાનો આપણા દેશની રક્ષા કાજે પોતાના જીવને ન્યોછાવર કરી દેતા હોય છે ત્યારે વધુ એક વીર જવાન પોતાના દેશ માટે શહીદ થઈ ચૂક્યા છે તારીખ 27 સપ્ટેમ્બર એટલે કે બુધવારના રોજ સ્વર્ગીય દિલીપભાઈ ગુવાભાઈ સોલંકી માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થઈ ગયા હતા ત્યારે સગર સમાજ કાલાર બરડા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં વીર જવાનો આપણી સૌની રક્ષા કરવા માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દેતા હોય છે ત્યારે વધુ એક વીર જવાન છે પોતાના દેશ માટે શહીદ થઈ ચૂક્યા છે તેવા સ્વર્ગસ્થ દિલીપભાઈ ભુવાભાઈ સોલંકી માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા ત્યારે તેઓ ગામ જાડેજ જે ભારત સરકારની સીઆરપીએફમાં 2017થી ભારતની સરહદોની સેવા કરતા આવ્યા છે ત્યારે વધુમાં શહીદ વીર જવાન સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોવાભાઈ સોલંકી જેમની સીઆરપીએફમાં ખૂબ જ સારી એવી કારકિર્દી હતી જેઓ લશ્કરની હાર્ડ તાલીમ લઈ કોબ્રા કમાન્ડોમાં સિલેક્શન પામ્યા હતા જે હાલમાં તારીખ 27 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત માતાની સેવા કરતા શહીદ થઈ ચૂક્યા છે ત્યારે સગર સમાજ હાલાર બરડા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ વીર જવાન સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોવાભાઈ સોલંકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરાયું હતું જે શ્રી હરિસિદ્ધ ઓટો પાર્ટ્સ વાલક પાટિયા ખાતે આયોજન કરાયું હતું ત્યારે સમાજના તમામ લોકો દ્વારા આ વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં રાજકીય કક્ષાના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને સગર સમાજ હાલાર બરડા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વીર જવાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આજના આયોજન વિશે હું એટલું જ કહીશ કે ભારત એ વીરોની ભૂમિ છે અને અહીંયા ખાસ મારે કહેવું છે કે સગર સમાજની એક માં કે જે માં વિધવા હોવા છતાં આવા દિલીપભાઈ સોલંકી જેવા વીર પુત્રને એમણે જન્મ આપ્યો અને વિધવા અત્યારે વિધવા તરીકે પોતાનું જીવન વિતાવે છે એ માતા આજે આવા બાળકોને જન્મ આવા સંતાનોને જન્મ આપે છે જેના થકી આ દેશની રાષ્ટ્રની રક્ષા થાય છે અને જેના કારણે આપણે સુરક્ષિત છીએ ત્યારે તમામ સમાજો આજે સગર સમાજની પડખે ઊભા છે અને આવા રાષ્ટ્ર કાર્યમાં જોડાયેલા તમામ લોકોને હું આજ નતમસ્તક કરું છું જી બીજા દેશ ભક્તો જે છે તમે એમને શું કહેવા માગશો કોઈ સંદેશો હું દેશભક્તોને એટલી જ વાત કરીશ કે એમના વિશે કોઈ સંદેશો હોય જ ન શકે એમના માટે તો એક જ શબ્દ છે અને એક જ વાત છે કે એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે અને આજે આ તેઓ વીરોની જે આ ભારતની ભૂમિ જે છે એના ખરા અર્થમાં તેઓ સાર્થક કરી રહ્યા છે જી વીર જવાનો દ્વારા જે સેવા કરવામાં આવે છે નાત ભાત કોઈ પણ જાતનો ભેદભાવ વગર કરવામાં આવે છે તો તમને શું લાગે કે એમને શ્રદ્ધાંજલિ માટે તમામ દેશે કઈ રીતે આગળ આવવું જોઈએ એમને શ્રદ્ધાંજલિ માટે હું તો એટલું જ કહીશ કે આજે આ જે જવાન છે એ સગર સમાજમાંથી આવે છે એ શહીદીને વોરી છે એમણે નાત જાત કોઈ પ્રાંત ભાષા નથી જોઈ એમણે તો આ માતૃભૂમિને જોઈ છે ભારત દેશને જોયો છે રાષ્ટ્રભૂમિ રાષ્ટ્રપ્રેમ જોયો છે અને રાષ્ટ્રપ્રેમને ભરીને એમણે આજે પોતાનું જીવન આ દેશને સમર્પિત કર્યું છે ત્યારે તમામ સમાજોએ એક સાથે આગળ આવીને આવા વીર શહીદોની પાછળ જે કંઈ એવી જરૂરિયાત હોય એના માટે આગળ આવવું હું પ્રકાશ સરેણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને અમારા સમાજનો એક વીર યુવાન જે માતૃભૂમિની રક્ષા કરતા વીરગતિને પામેલો છે જે દિલીપભાઈ અમારા વીરગતિભાઈમાં છે એ કોબ્રા કમાન્ડો હતા અને ઓડિશામાં ફરજ બનાવતા માઓવાદી સામે યુદ્ધમાં એ વીરગતિભાઈમાં છે તો એમના પરિવારને સપોર્ટ કરવા માટે અને સમાજને સંદેશ આપવા માટે આજે અમે અહીંયા શ્રદ્ધાંજલિ માટે અહીંયા એકઠા થયેલા છીએ અને અમારા સમાજને તો દરેક સમાજને મારી અપીલ છે કે જ્યારે કોઈ પણ જવાન શહીદ થાય તો એમના પાછળ આખું એક પરિવાર એ છોડીને જતો રહે છે તો આપણી માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલ વ્યક્તિની બધી જવાબદારીઓ ભારતના દરેક નાગરિકની જવાબદારી બની જાય છે તો એના ભાગરૂપે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જરૂરી છે અને આના એક પ્રયત્ન સ્વરૂપે ભારત કે વીર વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે જ્યાં દરેક શહીદ જવાનનું એક પ્રોફાઇલ બનાવવામાં આવે છે એમાં તમે નાનામાં નાની અમાઉન્ટથી લઈને કન્ટ્રીબ્યુટ કરી શકો છો જેમાં 15 લાખ સુધીનું ફંડ ભેગું થાય એટલે તરત એમના પરિવારને સુપરત કરવામાં આવે છે દરેક જવાનથી 15 લાખની એમાં લિમિટ હોય છે એટલે હું દરેક લોકોને અપીલ કરું છું કે ભારત કે વીર વેબસાઇટ પર જઈને તમે એમાં જે કંઈ સહયોગ થાય એ કરો કારણ કે એનું સીધું એ જે વળતર હશે એમના પરિવારને સરકારશ્રી આપી દેશે અને સમાજ તરફથી અને ટ્રસ્ટ તરફથી અમારે કંઈ પણ જો સહયોગની જરૂર પડશે તો અમે ખડે પગે ઊભા છીએ અને દરેક કાર્ય કરવા તત્પર છીએ મારું નામ પાર્થ દેવસિંહ ગંગીરાભાઈ સુરત પ્રમુખ છે
આજનો અમારો આ પ્રોગ્રામ જે દિલીપભાઈ ગુવાભાઈ શહીદ થયેલ છે એને શ્રદ્ધા જ્ઞાનની માટેનો રાખેલો. જી, તમે આ જે શ્રદ્ધાંજલિ છે એના આયોજન છે એનો મુખ્ય હેતુ શું હતો? શ્રદ્ધાંજલિનો આયોજનનો મુખ્ય હેતુ તો સગર સમાજમાં અમારા જે શહીદ થયેલ ભાઈ છે એના પરિવારની પરિસ્થિતિ નબળી છે અને સમાજ હંમેશના માટે એની માટે કાયમી સાથ સહકાર આપે એના માટે. જી, તમે બીજા લોકોને શું સંદેશો આપવા માગશો? બીજા લોકોને તો એ જ સંદેશો આપવા માગી કે રાષ્ટ્રના હિત માટે જે શહીદ થાય એની માટે કાયમી માટે હરેક સમાજને સહયોગ આપવો. મારું નામ મુકેશ પાથર, સગર મુકેશ પાથર. જી, આપણે કઈ જગ્યાએ છે અને આજે શું આયોજન કરવામાં આવ્યું છે? સુરત શહેરની અંદર અમે અમારા વીર સપૂત શ્રી દિલીપભાઈ શીર કે જે દેશની રક્ષા માટે શહીદ થયેલ છે અને એમને શહીદ થયા પછી અમે આ શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે અમારા સમાજ અને સમગ્ર સુરત શહેરમાંથી અહીંયા ઉપસ્થિત થયા છે. જી, આ આયોજન છે એનો મુખ્ય હેતુ શું છે? આયોજનનો મુખ્ય હેતુ એ છે કે રાષ્ટ્રની રક્ષા માટે જેવા વીર સપૂતો જે પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે તો તેમને અને તેમના પરિવારને અમે પ્રોત્સાહન કરવા આપવા માટે અને દેશમાંથી આવા હજારો યુવાનો હવે પછી પણ રાષ્ટ્ર રક્ષા માટે તૈયાર થાય અને અમારા સમાજને પણ એક પ્રેરણા આપવા માટે અને સમાજના આવા વીર સપૂતોના પરિવારોને મદદરૂપ બની શકીએ એમની સાથે ઊભા રહીએ એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જી, વીર જવાન જે છે એમના ફેમિલી માટે તમે શું કહેવા માગશો? એમના ફેમિલી માટે અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે સગર સમાજ હંમેશા તમારી સાથે છે. તમે આ એક તમારા અમારા મતલબ નવયુવાનને આજે જ્યારે દેશ માટે સમર્પિત કર્યો છે ત્યારે અમે પણ તમારા જ પુત્રો છીએ અને તમારા પરિવારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સગર સમાજ અને અમે નવયુવાનો તમારી સાથે હર હંમેશ ઊભા રહીશું. જી, આપણા સુરતના જે ટ્રસ્ટ છે જે આગળ આવ્યું છે તે ટ્રસ્ટના બધા મેમ્બર અને સુરતના લોકો માટે તમે શું કહેવા માગશો? સુરતના અમારા સગર સમાજ હાલારપેટા વિભાગના તમામ પરિવારના સભ્યોને હું એક સંદેશ આપવા માગું છું કે આવા જ્યારે વીર પુરુષો આપણા રાષ્ટ્રની રક્ષા માટે શહીદ થતા હોય ત્યારે તેમને અને તેમના પરિવારને મદદરૂપ બનવા માટે આપણે હર હંમેશ એમની સાથે રહેવું જોઈએ અને આવા રાષ્ટ્ર રક્ષાના કાર્યમાં જે વીર પુરુષો શહીદ થાય છે તેમના ઉપરથી એક પ્રેરણા એ લેવી જોઈએ કે આવતા પેઢીના આપણા સંતાનોને પણ આપણે એવી પ્રેરણા આપીએ કે આવા વીર પુરુષો તૈયાર થાય અને હજી પણ આવા નવયુવાનો રાષ્ટ્રની રક્ષા માટે તૈયાર થાય. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.